નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 એટલે કે આંકડા શાસ્ત્ર, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 13.3નો પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થી મિત્રો, તમે જો હજી અગાઉના ભાગના વિડીયો હજી તમે લોકોએ ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો, અને જે વિદ્યાર્થી અગાઉના ભાગની લિંક મેળવવા માંગતા હોય તો લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ સ્વાધ્યાય 13.3નો પ્રશ્ન નંબર 5. તો રકમ જોઈએ. પ્રશ્ન નંબર 5ના દાખલાની રકમ આપણે અહીંયા આપી આવી કંઈક આપેલી છે કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાઓનું આયુષ્યની આવૃત્તિ વિતરણ આપેલ છે, તો ગોળાઓનો આયુષ્યનો મધ્યસ્થ શોધો, જેની અંદર રકમ તમને કંઈક આ રીતેની આપી દેવામાં આવેલી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, એના ભાગની અંદર આપણે કામ કઈ રીતે કરશું? તો કે અહીંયા મધ્યસ્થ શોધવાનો આપણે તમને કીધો છે, તો મધ્યસ્થ મેળવવા માટે મધ્યસ્થ મેળવવાનો છે. તો હમણાં આગળના બે ત્રણ ભાગની અંદર એક કમેન્ટ કરવામાં આવેલી છે કે સર, બહુલક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય અને મધ્યક કોને કહેવાય, આવી મેં કમેન્ટ વાંચી છે. તો એ વસ્તુને આપણે લોકો અત્યારે સોલ્યુશન તરફ આપણે લઈ લઈએ કે કઈ રીતે એનું કામ થશે. તો કે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને બહુલક કોને કહેવાય, તો બહુલક બે પ્રકારના હોય, વર્ગીકૃત માહિતીનો અને અવર્ગીકૃત માહિતીનો. તો વર્ગીકૃત માહિતીનો બહુલક અને અવર્ગીકૃત માહિતીના બહુલકમાં સૌ પ્રથમ આપણે લોકો અવર્ગીકૃત માહિતીનો બહુલક સમજીએ. તો કે જે તમને આપેલી માહિતી છે એ માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતું હોય એને માહિતીનો બહુલક કહેવાય. રેડી? જે અવલોકન છે એ વારંવાર પુનરાવર્તન પામતું હોય, અને એ બાબતની ચર્ચા આપણે થિયરીની અંદર બેસ્ટ રીતે કરેલી છે. તો એ હજી વિડીયો તમે ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો. અને વર્ગીકૃત માહિતીનો બહુલક તમારે શોધવા માટેનું કમ્પલસરી તમને એક સૂત્ર આપવામાં આવેલું છે, ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં 2f1 માઇનસ એફ ઝીરો માઇનસ f2 ગુણ્યા h. એની અંદર હવે કઈ રીતે કામ કરવાનું એના માટે સ્વાધ્યાય 13.2નો તમારે લોકોએ સંપૂર્ણ ભાગ વિડીયો જોવા પડે, જેથી તમને ખ્યાલ આવી જાય કે તમારે લોકોને વર્ગીકૃત માહિતીનો બહુલક કઈ રીતે શોધવાનો છે. અને હવે વાત આવી વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. અત્યારે જે હું આ દાખલામાં કામ કરવાનો છું એ કામ છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. કેમ? તો કે અહીંયા કોષ્ટકમાં માહિતી આપેલી છે અને એ માહિતી તમને લોકોને કોષ્ટક સ્વરૂપે આપેલી છે. જ્યારે તમને લોકોને કોષ્ટક સ્વરૂપે માહિતી ન આપેલી હોય તો એને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે, અને એનો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે. રેડી? એનો મધ્યસ્થ શોધવા માટે તમારે અવલોકનને સૌ પ્રથમ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે, ત્યારબાદ અવલોકનની સંખ્યા ગણવી પડે, અને અવલોકનની સંખ્યા બે પ્રકારની મળે, યુગ્મ અને અયુગ્મ. તો કે યુગ્મ માટે કઈ રીતે કામ કરવાનું, તો એના માટેનું સૂત્ર છે એમ બરાબર એન બાય ટુ મુ અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન મુ અવલોકન એને ભાંગ્યા બે. અને અયુગ્મ માટેનું તમારું સૂત્ર થઈ જશે એમ બરાબર એન પ્લસ વન બાય ટુ મુ અવલોકન. આ બધી જે ચર્ચા હું બોલ્યો એ ચર્ચા બધી થિયરીની અંદર વ્યવસ્થિત કરવામાં આવેલી છે. તો જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે અંદર તમને નથી આવડતું એ બાબતની ચર્ચા છે, તો તમારા માટેનું સોલ્યુશન થિયરીની અંદર સંપૂર્ણ રીતે આપવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર ઝડપથી તે જોઈ લેજો. રેડી? ચાલો હવે આપણે આપણા દાખલા ઉપર પાછા બેક આવીએ. તો અહીં તમને વિદ્યાર્થી મિત્રો 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500 અને 4500 થી 5000 આ રીતેના તમને લોકોને વર્ગ આપવામાં આવેલા છે. ગોળાની સંખ્યા એટલે કે આવૃત્તિ પણ તમને આપી દેવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ શોધવા માટે આપણે આગળની ક્રિયા કરીએ. તો કે અહીં તો કે આવશે વર્ગ, ત્યારબાદ આવશે આવૃત્તિ, અને ત્યારબાદ આવશે સંચયી આવૃત્તિ. કૌંસમાં CF. રેડી? તો અહીંયા આપણે વર્ગ લખી દઈએ કેટલા આવશે, તો કે 1500 થી 2000, 2000 થી 2500,
પચીસો થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000. તો એટલે સુધીના છે વર્ગ. હવે આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો લખી નાખીએ તો કે આવૃત્તિ અહીંયા આવશે 14, અહીંયા આવશે 56, અહીંયા તમને લોકોને આપેલી છે 60, અહીંયા 86, 74, 62 અને 48. ચાલો કુલ આવૃત્તિનો ટોટલ એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ આઈ બરાબર કેટલા થઈ ગયા, તો કે 400. રેડી, આ સંચય આવૃત્તિ મેળવવાની. સંચય આવૃત્તિમાં શું કરશો, 14 ના 14 એમનામ પહેલું અવલોકન એમનામ આવશે, ત્યારબાદ 14 અને 56 નો સરવાળો કરીએ તો 56 માં 4 આપી દઈએ એટલે 60, 60 ને 10 કેટલા થઈ જાય, 70. તો કે અહીંયા થઈ ગયા 70, 70 ને 60, તો 6 ને 6 12 અને 10 બીજા એટલે 13, એટલે 130, 130 અને 86 એટલે કેટલા થઈ જશે, 6 1 વિદા ગઈ 216, 216 ને 74 આપણે કરવાના, તો 4 આપીએ એટલે 200 ને કેટલા થઈ ગયા, 20, 20 થઈ ગયા અને બીજા 70 અંદર ઉમેરાઈ જાય તો તમારા માટે અહીંયા કેટલા થઈ ગયા, 290. 290 ને વિદ્યાર્થી મિત્રો 62 કરીએ એટલે કેટલા થઈ જાય, 352. 352 ને 48 કરીએ એટલે કેટલા થઈ ગયા, 400. ખાસ કરીને સરવાળો કરવામાં ધ્યાન રાખજો, સંચય આવૃત્તિ મેળવો ત્યારે ખાસ કરીને ધ્યાન રાખજો, 14 ના 14 એમનેમ છે, અને જેમાં તમને એમ લાગે કે શક જાય કે આપણો આ સરવાળો ખોટો છે તો રફકામની અંદર ફરજિયાત કરી લેવો, ચાન્સ ક્યારેય લેવો નહીં, આ એક વસ્તુનું ધ્યાન રાખીને કામ કરજો. તો અહીંયા તમને 400 મળી ગયા અને અહીંયા 400 મળી ગયા, તો મતલબમાં શું થઈ ગયું, તો કે કોષ્ટક આપણું સાચું છે. રેડી, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એન બાય ટુ કરશું, તો એન બાય ટુ બરાબર અહીંયા કેટલા થઈ ગયા, 400 ભાગ્યા 2, 400 ભાગ્યા 2 તો આપણને કેટલા મળી ગયા, તો કે 200 મળી ગયા. 200 નો સમાવેશ કરતી પહેલી સંચય આવૃત્તિ કઈ તમને જોવા મળે છે, તો કે સંચય આવૃત્તિમાં જોયું 200 નો સમાવેશ કરતી સંખ્યા કઈ છે, તો કે 216. તો આપણે ઈ કોષ્ટક આખે આખું પસંદ કરવાનું થશે, તો ઈ કોષ્ટક આપણે પસંદ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 216 વાળું કોષ્ટક આપણે પસંદ કરીએ તો આ કોષ્ટક થાય, જુઓ જેની અંદર તમને 3000 થી 3500 જે આપેલા છે એને કહેવાય મધ્યસ્થ વર્ગ. રેડી, અને એમાં 3000 ને કહેવાય મધ્યસ્થ વર્ગની અધસીમા. તો અહીંયા એલ બરાબર તમને કેટલા મળી જશે, તો કે એલ બરાબર મને મળી ગયા 3000, એલ બરાબર 3000 મળી ગયા. હવે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી મળશે, તો કે એફ બરાબર તમને લોકોને અહીંયા 86 મળશે. આ જે શબ્દ બોલીએ છીએ ને એ શબ્દ રચના ઉપર પણ ધ્યાન આપજો, કારણ કે આ વસ્તુ તમને હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાઈ શકે. તમને લોકોને વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ માટેનું સૂત્ર લખેલું હોય અને તમને એની અંદર એમ કહેવામાં આવે કે એફ બરાબર ખાલી જગ્યા છે, તો તમારે એની અંદર જવાબ લખવાનો થશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. રેડી, એલ બરાબર ખાલી જગ્યા છે તો મધ્યસ્થ વર્ગની અધસીમા. આ રીતે સીએફ, તો કે સીએફ તમારા માટે શું આવશે, તો કે સીએફ બરાબર જે તમે મધ્યસ્થ વર્ગ છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. તો આ મધ્યસ્થ વર્ગ આપણે પસંદ કર્યો એના અગાઉનો વર્ગ એટલે કે આ થશે 130, તો 130 આપણા માટે શું થઈ જશે, સીએફ, સંચય આવૃત્તિ. ચલો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એચ મેળવી લઈએ, એચ બરાબર કેટલા છે, તો કે એચ બરાબર 2500 માંથી 2000 બાદ કરો એટલે કેટલા મળશે, 500. રેડી, ડન. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર એપ્લાય કરીએ, તો કે સૂત્ર કંઈક અહીંયા આવી રીતેનું છે, એમ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ કાઉન્સમાં એન બાય ટુ માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. ચાલો બધી કિંમત અંદર એડ કરી દઈએ, જે જે કિંમત આપણે લોકોએ મેળવેલી છે એ કિંમત એડ કરીએ, તો કે અહીંયા એલ બરાબર, એલ એટલે શું છે, મધ્યસ્થ વર્ગની અધસીમા, તો કેટલા છે, 3000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 3000 પ્લસ, તો પ્લસ કાઉન્સ બનાવ્યો એને ગુણ્યા એચ, એચ એટ બરાબર કેટલા આપેલા હતા, 500. ચાલો એન બાય ટુ, એન બાય ટુ આપણે મેળવી ચૂકેલા છીએ, અહીંયા કેટલું આપેલું છે તમને લોકોને, 200, તો એન બાય ટુ અહીંયા 200 આવશે. માઇનસ સીએફ કેટલું આપેલું છે, 130,
ચાલો માઇનસ 130 અને એફ બરાબર કેટલા પેલા છે 86. ચાલો હવે અહીંયા શું થઈ ગયું તો કે 3000 પ્લસ ના પ્લસ મધ્યસ્થમાં એક સારામાં સારી બાબત તમને લોકોને જણાવી તો કઈ છે ખબર, કારણ કે મધ્યસ્થના સૂત્રની અંદર તમે કિંમત મૂકી દો તો ત્રીજા નંબરના સ્ટેપમાં તમારે ખાલી એક જ કામ કરવાનું છે, એક જ કામ કાઉન્સની અંદર જે અંશમાં જે રહેલું છે ને એક જ કામ કરવાનું. તો 200 માંથી 130 બાદ થાય એટલે કેટલા વધી ગયા 70, બાકી જો બધી કિંમત એમની એમ જ લખવાની છે. ખ્યાલ આવી ગયો? હવે જો ભાગ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો કાંઈ વાંધો નહીં, તો આપણે અંશનો ગુણાકાર અંશ સાથે કરી અને આગળનું પદ બનાવી દેશું. ચાલો તો અહીંયા બરાબર કરીને ભાગ ઉડે છે પણ આપણે ઉડાડવા ખાસ નથી આપણા માટે, તો અહીંયા 3000 પ્લસ આપણે શું કરશું 7 × 5 = 35, તો અહીંયા 35 થયા અને જેટલા પાછળ મીંડા છે એટલે લગાડ નાખો 3 મીંડા છે તો 35000 થયા, છેદમાં કેટલા થઈ ગયા 86 થઈ ગયા. રેડી? હવે આપણે વિદ્યાર્થી મિત્રો એનો ભાગ કરીએ તો અહીંયા કેટલા થઈ જાય તો કે 3000 પ્લસ 406.96 થઈ જાય. આ તમને જોવા મળે એટલે કે 35000 ભાંગ્યા તમે લોકો 86 કરો એટલે 86, ઓકે અહીંયા 98 આવશે વિદ્યાર્થી, એડી 406.98 થઈ ગયા. હવે એનો સરવાળો કરી નાખો, સરવાળો કેટલો થઈ જાય અહીંયા તો કે 3406.98, આ તમારો આન્સર થઈ ગયો, મધ્યસ્થ તમને મળી ગયો. એડી એકદમ આસાનીથી તમે લોકો કામ કરી શકો, માત્ર ને માત્ર મધ્યસ્થના દાખલા જ્યારે તમે લોકો કરો ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, કોષ્ટક તમારું વ્યવસ્થિત તૈયાર થયેલું હોવું જોઈએ. કોષ્ટક વ્યવસ્થિત તૈયાર થયેલું હશે એટલે સાદુરૂપ તમે આરામથી આપી શકો. આ વસ્તુનું એક ખાસ કરીને ધ્યાન આપી દેજો. તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ. રેડી? દાખલો આપણો ડન થઈ ગયો છે અને અહીંયા ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધવાનો છે એટલે આમ ગોળાના આયુષ્યનો મધ્યસ્થ 3406.98 મળે. અને વિદ્યાર્થી મિત્રો એક બાબત બીજી છે કે બોર્ડની પરીક્ષાની અંદર તમે લોકો જે જવાબ મેળવો છો પોઈન્ટ પછીના બે આંકડા ઇનફ હોય છે એટલે આ બાબતનું એક ખાસ કરીને ધ્યાન આપજો. અને તમારી પાસે સમય ન રહેતો હોય તો પોઈન્ટ પછી એક આંકડાનું કામ કરી અને પણ તમે મૂકી શકો, કારણ કે તમે લોકો પાસે સમય નથી તો બીજા દાખલા તમારે ગણી અને એની અંદરથી માર્ક્સ મેળવવાના હોય એટલા માટે એક દાખલા પાછળ મંડાઈ નહીં રહેવાનું. આ એક બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ તમને આપેલું હતું જેના ઉપરથી ગોળાના આયુષ્ય માટેનો તમે લોકોએ મધ્યસ્થ મેળવેલો છે. અને મધ્યસ્થ કઈ બાબતથી તમે લોકોએ મેળવેલો છે તો કે વર્ગીકૃત માહિતીનો મેળવેલો છે. તો વર્ગીકૃત માહિતી અહીંયા હતી તેનો મધ્યસ્થ તમે લોકો અહીંયા મેળવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ દાખલાને આપણે પૂર્ણાવતી ઉપર મૂકી છીએ. આશા રાખીએ છીએ કે તમને લોકોને દાખલાની અંદર પૂરેપૂરી સમજ પડી ગઈ હશે અને તમને જો ખબર અંદર પડી ગઈ હોય, સમજ આવી ગઈ હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર સાથે એને શેર પણ કરજો. તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને બીજા ભાગના હજી તમે વિડીયો ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો. થેન્ક યુ.